હવે આગળ વાત કરીએ તો સાબરકાંઠા જિલ્લાના પ્રાંતિજ તાલુકાના લીમડા ડેમમાં આ વર્ષે પડેલા વરસાદને લઈને પાણી ભરાતા ખેડૂતો સહિત ગ્રામજનોમાં આનંદ છવાયો હતો. તો સાબરકાંઠા અરવલ્લીના સાંસદ દીપસિંહ રાઠોડ દ્વારા ડેમમાં આવેલા નવા નીરના વધામણા પણ કરવામાં આવ્યા હતા. પ્રાંતિજના લીમડા ખાતે આવેલ અંગ્રેજોના સમયમાં બનાવેલ ડેમમાં કેટલાય વર્ષોથી પાણીની આવક ના થતાં ડેમનું તર્યું દેખાતું હતું, પણ આ વર્ષે મેઘરાજાની અસીમ કૃપા થતાં અને ઉપરવાસમાં પડેલ ભારે વરસાદને લઈને લીમડા ડેમમાં 24 ફૂટની કેપેસિટીમાંથી 24 ફૂટ જેટલું પાણી ભરાતા આજુબાજુમાં આવેલ 35થી પણ વધારે ગામોને બોરકુવા રિચાર્જ થશે અને ખેડૂતો સહિત પશુ પંખીઓ અને પાણી પણ મરી રહેશે. ત્યારે આ વર્ષે પાણી ભરાતા સાબરકાંઠા અરવલ્લી સંસદ દીપસિંહ રાઠોડ દ્વારા ડેમ ઉપર જઈને પાણીમાં શ્રીફળ ફૂલ અર્પણ કરીને પાણીના વધામણા કર્યા હતા. તો આ પ્રસંગે ભાજપ તાલુકા પ્રમુખ બળવંતભાઈ પટેલ, રણજીતસિંહ રાઠોડ, વિપુલભાઈ પટેલ, કેપી પટેલ, ભાજપ કાર્યકરો, ગ્રામજનો, આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા. સંજય રાવલ, ZSTV, પ્રાંતિજ. એક સરકતો પ્રશ્ન હતો ભૂતકાળમાં, કરોલ ડેમ એટલે કાયમી ભરાતો જ નહીં, મોટો જ હતો, તો આ વર્ષે આપણે વધારે ભરાય એની પહેલાથી ચિંતા કરી છે. લીમડા ડેમ તો બસ 24 ફૂટ થઈ ગયો હતો, એટલે આપણે ત્યાંથી 2 દિવસથી પાણી કરોલ ડેમમાં નાખવાનું શરૂ કરાયું છે. કરોલ ડેમની કેપેસિટી પૂરી થશે ત્યારબાદ જ પૂરી કરવામાં આવશે, પછી લીમડા ડેમ ભરવામાં આવશે, એટલે પાણીની બાબતમાં જરાય મુશ્કેલી વેઠવાની નથી. આના લીધે, કરોલ ડેમના લીધે તો એકલો સાબરકાંઠાના મને નહીં પણ ગાંધીનગર જિલ્લાની પણ લગભગ 85 ગામને ફાયદો થાય છે અને બધાના કૂવાનો તર ઊંચો આવે છે, એટલે ખેડૂતોના હિતમાં છે અને ખેડૂતો એનાથી આનંદમાં છે. એમ કહું તો કંઈ ઓછું નથી. ખેડૂતોના ખૂબ ખૂબ અભિનંદન પણ મળ્યા છે કે આ સારું થઈ રહ્યું છે અને સરકારે પણ સારો નિર્ણય લીધો છે કે જે પાણી વહી જતું તે આપણે અહીંયા ભરી અને સતત પૂરું કરવા.